તળાજાના ટીમાણા પાસે થયેલા હુમલામાં પોલીસ કર્મી સહિતના આરોપી વિરુદ્ધ 307ની કલમનો ઉમેરો કરવાની માંગ અર્થે પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઘનશ્યામભાઈ દેહાભાઈ ચોવટિયા ગત તારીખ 10 નવેમ્બરની રાત્રિના ટીમાણા ગામ પાસે ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા તે વેળાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ચિરાગભાઈ પોપટભાઈ સહિતના શખ્સોએ તલવાર ધારિયા અને પાઇપ વડે ઘનશ્યામભાઈ ઉપર જીવલેણ હુમલો કરી ઘનશ્યામભાઈને ગંભીર ઇજા કરી હતી, જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં પણ આવી હતી। તે સમયે પોલીસ દ્વારા 307ની કલમ લગાવાઈ નહીં હોવાના અનુસંધાને પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેદનપત્ર પાઠવી પોલીસ કર્મી સહિતના આરોપી વિરુદ્ધ 307ની કલમનો ઉમેરો કરવાની માંગ કરવામાં આવી હતી। પદરાવાળ આહીર સમાજના યુવાન ઘનશ્યામભાઈ થાડસ ગામથી એમના ગામ પરત થઈ રહ્યા હતા ત્યારે વચ્ચે ટીમાણા ગામના 5-6 આવરત તત્વો દારે એમાં એક પોલીસ કર્મચારી ભાવનગર શહેરના બી ડિવિઝનમાં ફરજ બજાવે છે એ પણ સામેલ હતા, એમની ઉપર જાનલેવા હુમલો કરેલો। એમાં એમને 24 ટાંકા હાથમાં હાથ પાડી નાખેલો છે, નાકના ભાગે ઇન્જરીસ છે। એમની ઉપર હજુ 307નો ઉમેરો કરવામાં આવેલ નથી ને પોલીસ જવાન જે બી ડિવિઝનમાં ફરજ બજાવે છે એની ઉપર હજી સુધી કોઈ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવેલ નથી। તે બાબતે જિલ્લાભરનો આહીર સમાજનું મોટું જૂથ એસપી સાહેબને રજૂઆત કરવા આવેલ છે કે આ જવાન ઉપર તાત્કાલિક ભાગે ખાતાકીય કાર્યવાહી ચાલુ કરવામાં આવે અને આવર તત્વ ઉપર 307નો ઉમેરો કરવામાં આવે, નહીતર આવનારા દિવસોમાં ભાવનગર જિલ્લાના આહીર સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ તત્પર રહેશે। જેતુભાઈ વાઘોસી ભદ્રાવળ એમાં એવું છે, ઘનશ્યામભાઈ ટૂંકમાં થાડસ ગામથી જઈ રહ્યા હતા, એ સમય દરમિયાન ટીમાણા ગામે પહોંચતા ત્યાં જૂથ આવારા તત્વોનું ઊભું હતું। ત્યારથી પછી એ લોકોએ તેમની પૂછપરછ કરી કે તું સંજય ડાંગરનો મિત્ર છો, તેમ કહીને તેમની ઉપર ઘા કરવા મળ્યા। આ વ્યક્તિ એનો મિત્ર અગાઉ હોઈ શકે, બરાબર છે, એની પછી ટૂંકમાં એ જોઈને એ રીતે એક નિર્દોષ માણસ ઉપર આ રીતે અત્યાચાર કર્યો, બરાબર છે, માથાના ભાગ ઉપર ટૂંકમાં ધારિયાના બે ઘા કર્યા અને બાજુમાં ટૂંકમાં હાથ ઉપર એક ધારિયાનું ઘા કર્યો, બરાબર છે, હાથમાં તેમને ટૂંકમાં પ્લાસ્ટિક સર્જરી કરેલ છે અને અત્યારે એની હાલત અતિ ગંભીર છે। આ 10 તારીખનો 10-11 મહિનો ઘા કરવામાં ચિરાગભાઈ પોપટભાઈ પંડ્યા, પછી ગોપાલભાઈ અને બાકીના અજાણ્યા વ્યક્તિઓ છે। અમે એક પોલીસ કર્મી નામ છે તેનું કોણ છે? ચિરાગ।